ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્પાર્ક કેરિયર એકેડેમી. જોઈએ આજના કરંટ અફેર 9/12/2018. ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે ક્યારે છે? 4 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 8 ડિસેમ્બર કે 9 ડિસેમ્બર? તો આજે આજના દિવસે જ ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે છે, તો એનો આન્સર આવશે 9 ડિસેમ્બર. ભારતમાં બનેલું સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? અહીં વાત કરેલી છે સુપર કોમ્પ્યુટરની. જો ખાલી કોમ્પ્યુટર કીધું હોય તો આન્સર આવશે સિદ્ધાર્થ, પણ સુપર કોમ્પ્યુટર કીધું છે તો આન્સર આવશે પરમ. સોલાર કોઓપરેટિવ સોસાયટીનું ઉદ્ઘાટન કોણે અને ક્યારે કર્યું? નરેન્દ્ર મોદી મુચકુવા, વિજય રૂપાણી ઉમરાળા? નરેન્દ્ર મોદી ઉમરાળા કે વિજય રૂપાણી મુચકુવા? તો તેનો સાચો આન્સર આવશે નરેન્દ્ર મોદી મુચકુવા. મોગલકાળ જે છે તેની રાજભાષા કઈ હતી? હિન્દી, પાલી, ઉર્દુ કે ફારસી? તો તેનો સાચો આન્સર આવશે ફારસી. 2019 ક્રિકેટની મેજબાની કોણ કરશે? અહીં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે સાંભળ્યું છે કે ઇંગ્લેન્ડ, પરંતુ મેજબાની છે ઇંગ્લેન્ડ અને વેલ્સ બંને દેશ કરવાના છે. તો તેનો સાચો આન્સર આવશે 1 અને 2. ત્યારબાદ 2026માં ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં થશે? તો અહીંયા પણ એ રીતના જ છે કે કેનેડા, અમેરિકા અને મેક્સિકો, ત્રણેય દેશ છે તે 2026માં ફૂટબોલના વર્લ્ડ કપનું આયોજન કરશે. તો આન્સર આવશે ઉપરના બધા જ. સોલંકી કાળનો અંતિમ શાસક કોણ હતો? ત્રિભુવનપાળ, કરણ ગેલો, મુઝફ્ફરશાહ ત્રીજો કે જયશિખરી ચાવડા? તો અહીં તેનો આન્સર આવશે ત્રિભુવનપાળ. કરણ ગેલો છે તે વાઘેલા વંશનો છેલ્લો રાજા હતો, મુઝફ્ફરશાહ છે તે તેના પછીના દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક હતો. કિસ્તવાર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે જમ્મુ કાશ્મીર? તો કિસ્તવાર નેશનલ પાર્ક છે તે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ પુશરી ગામ ક્યાં જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી કે મહીસાગર? આ યુનેસ્કો દ્વારા આ ગામની મુલાકાત પણ લીધેલી છે. તો તેનો આન્સર આવશે સાબરકાંઠા. સાબરકાંઠાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી કે મહીસાગર? તો તેનો સાચો આન્સર આવશે મહીસાગર. હાલમાં દરિયાના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? હા, આપણે એટલું યાદ રાખશું કે આ પ્લાન્ટ છે એ બીજો છે. સૌ પ્રથમ જે છે તે માળિયામાં પહેલો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. રાજકોટ, વેરાવળ, દ્વારકા કે જામનગર? તો સાચો આન્સર આવશે જામનગરમાં. ત્યારબાદ ટેસ્ટ મેચમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ કેચ કરનાર વિકેટ કીપર કોણ છે? એમએસ ધોની, દ્રવિડ, મોંગિયા કે રિષભ પંત? તો તેનો સાચો આન્સર આવશે રિષભ પંત. નાસા દ્વારા મંગળ ગ્રહ પર મોકલેલ ઇનસાઇટ ઉપગ્રહ દ્વારા શું નોંધવામાં આવેલું છે? પાણી, પવન, પથ્થર કે ધાતુ? તો કાલના રિપોર્ટ પ્રમાણે તેમાં જે છે તે શરૂઆતમાં પવન જે છે તેની તીવ્રતા નોંધવામાં આવેલી છે, અથવા તો પવનના તરંગો છે તે નોંધવામાં આવેલા છે. તો સાચો આન્સર આવશે પવન. ગુજરાતમાં શોપિંગ વીક ક્યાં યોજાશે? જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ કે વડોદરા? તો તેનો સાચો આન્સર આવશે અમદાવાદ. ત્યારબાદ હરિયાણામાં કુરુક્ષેત્રમાં રામાયણની થીમ પર 8 થી 15 ડિસેમ્બરમાં એક મહોત્સવ ઉજવાશે, જેમાં ફોકસ ક્યું છે? તો આવા જે મહોત્સવ થતા હોય એમાં અમુક ફોકસ સ્ટેટ પણ હોય છે. તો અહીં આવશે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત કે ઝારખંડ? તો તેનો સાચો આન્સર આવશે ગુજરાત. ગુજરાત છે તે આ મહોત્સવમાં ફોકસ સ્ટેટ છે. અહીંયા આપણે એક વધારાનું એ પણ યાદ રાખશું કે IFFT ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન છે તે ગોવામાં થયું છે, જેમાં ફોકસ દેશ છે તે ઇઝરાયલ તથા ફોકસ રાજ્ય છે તે ઝારખંડ. તો આ પણ એક મોસ્ટ ટાઈમ બિગ ક્વેશ્ચન છે. થેન્ક યુ મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.